एक पगवाधारी व्यक्तिए भारतीय संस्कृति नो ध्वज विदेश में लहराव्यो हतो। केटली ताकात एमना शब्दों में के पहला पांच शब्दों बोलता तो 7000 माणसो 8 मिनिट सुधी ताड़ियों पाड़े छे। 11 सप्टेम्बर 1893 नो दिवस आखाए विश्वमांथी आवेला अलग अलग धर्मना प्रतिनिधियों में भारत नो एक तेजस्वी युवान अलग तरी आवतो हतो अने आ युवान एटले स्वामी विवेकानंद। सूटबूट वच्चे स्वामी विवेकानंदे धारण करेला भगवा वस्त्रों मजाकनो विषय बनता हता। तथा मनोमन स्वामीजी ने जोई हसता हता। बधाने लागतुं हतुं के आम तो भारत वेद अने उपनिषदनी मोटी मोटी वातो करे छे, परंतु ज्यारे बतावानो समय आव्यो त्यारे आ नादान युवान के जेने वस्त्रों केम पहेरवा एनी पण खबर नथी एने मोकली दीधो छे। आ आपणी सामे शुं उभो रहेवानो छे? स्वामीजी शांत बैठा हता અને બધા ધર્મના વિદ્વાનોને એકાગ્ર મનથી સાંભળતા હતા। વિદ્વાનો બદલતા રહ્યા, ધર્મ બદલતા રહ્યા, પણ બધાની એક જ વાત હતી કે મારા ધર્મ જેવો બીજો કોઈ ધર્મ નથી। થોડા સમય પછી સ્વામી વિવેકાનંદના નામની ઘોષણા થઈ। સ્વામીજી સ્ટેજ તરફ આગળ વધવા લાગ્યા ત્યારે એમની ઉંમર ફક્ત 30 વર્ષની હતી। 30 बरस का तेज पुंज था, ज्ञान पुष्प का सर अभिकुंज था, शब्द सुदर्शन धारी था वो, देवदूत अवतारी था वो। स्वामी विवेकानंद एकला स्टेज तरफ आगर नहोता वत्ता, परंतु साथे भारतनी सनातन संस्कृति अने लाखों वर्षोनो इतिहास पण हतो। आखा विश्वनी नजर आ भगवाधारी पर हती। ज्यां आटला मोटा मोटा विद्वानो बोली गया छे त्यां आ भगवाधारी छोकरो सनातन संस्कृतिनी वात कई रीते करशे? स्वामीजी स्टेज तरफ पहुंचीने चारे तरफ जुए छे, बे घड़ी मौन रहे छे अने त्यार पछी 5 शब्दों बोले छे अने आ 5 शब्दोए सनातन संस्कृतिनो ध्वज विदेशमां पण लहेरावी दीधो। आ 5 शब्दों एवा तो बधाना हृदयने स्पर्शी गया के 7000 लोको उभा थईने ताळीओ पाडवा लाग्या। એ પહેલા 5 શબ્દો હતા સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, અમેરિકાની બહેનો અને ભાઈઓ। 7000 માણસો મંત્ર મુક્ત થઈ ગયા અને હજી તો સ્વામીજીએ ફક્ત શરૂઆત કરી હતી। આ 5 શબ્દો એટલા માટે બધાને ગમ્યા કેમ કે ફક્ત વ્યક્તિના મુખમાંથી નહીં પણ સનાતન સંસ્કૃતિના મૂળમાંથી આ શબ્દો નીકળ્યા હતા। વસુદેવ કુટુંબકમ કહેનારો આ દેશ છે, વિશાળ હૃદય ધરાવનાર માટે આખો વિશ્વ એનો પરિવાર છે। સભામાં કોઈને પણ વિશ્વાસ નહોતો થતો કે દૂર દેશથી આવેલો આ ભગવાધારી માણસ સાવ જાણ્યો છે, છતાં આપણને પોતાના કહે છે। આજ તો એ રહસ્ય છે જેને દુનિયાના મોટામાં મોટા વિદ્વાનો આજ સુધી ન સમજી શક્યા કે કેમ આપણે ભારતવાસી બીજાને પોતાના બનાવી લઈએ છીએ। અહીં ચામડીના રંગથી કોઈ નીચો કે ઊંચો નથી, બધા સમાન છે। વસુદેવ કુટુંબકમ આપણી સંસ્કૃતિ છે અને વર્ષો સુધી રહેશે। કાલે ગોરે કા ભેદ નહીં, હર દિલ સે હમારા નાતા હે, કુછ ઓર ન આતા હો હમે, હમે પ્યાર નિભાના આતા હે। જીતે હો કિસી ને દેશ તો ક્યા, હમને તો દિલો કો જીતા હે, જહાં રામ અભી તક હે નર મે, ઓર નારી ને અભી તક સીતા હે। સ્વામી વિવેકાનંદ થોડા સમય પહેલા જ અમેરિકામાં આવ્યા હતા અને ત્યારે એમણે રંગભેદનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આજે એમના એક એક શબ્દ પર તાળીઓ પડી રહી હતી। સ્વામીજી કોઈ ફરિયાદ કરવા નહીં પણ ભારતીય સંસ્કૃતિની મસાલ લઈને આવ્યા હતા। સ્વામીજીએ બધાનો આભાર માની અને કહ્યું કે મને ગર્વ છે કે હું એ મહાન ધર્મનો અનુગામી છું જેણે આખી દુનિયાને સ્વયંશીલતા અને સ્વીકાર ભાવ શીખવ્યો છે। વિવેકાનંદનું આ ભાષણ સાંભળી બધા મંત્ર મુક્ત બની ગયા હતા। પાછલા દિવસે અમેરિકાના વર્તમાન પત્રો સ્વામી વિવેકાનંદના વિચારો અને ફોટાઓથી આખે આખા ભરેલા હતા। કોઈએ લખ્યું કે વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ સર્વશ્રેષ્ઠ વક્તા હતા, તો બીજા કોઈએ લખ્યું કે બધા વિદ્વાનોનું ભાષણ શ્રેષ્ઠ હતું પરંતુ એક ભારતીય સાધુ સામે કોઈ ન ટકી શક્યું। અરે લડાઈથી પોતાને સર્વશ્રેષ્ઠ માનનાર દુનિયાના દેશ સમજી ગયા કે ભારતના પ્રેમ અને સંસ્કૃતિ સામે દુનિયા ક્યારે નહીં લડી શકે। અરે એ તો માની ગયા પણ આપણે આજ સુધી નથી માની શક્યા। આપણે આજે પણ એને જ સારું માનીએ છીએ જે વિદેશમાંથી આવ્યું હોય, ભલે પછી કોઈ વસ્તુ હોય કે કોઈ વિચાર હોય।
तमारा आदर्श आंखों खुली ने पसंद करो। स्वामी विवेकानंद अपना आदर्श होवा जोईए। सुभाष चंद्र बोजे कह्यु हतुं के आजे जो स्वामी जी जीवित होत तो हूँ एमना चरणों में पड़ी जात। रविन्द्रनाथ टागोरे कह्यु हतुं के जो भारत ने ओळखवो छे तो स्वामी विवेकानंद ने वाँचो। महात्मा गांधीए कह्यु हतुं के स्वामी विवेकानंद ने वाँच्या पछी भारत प्रत्येनी मारी भक्ति हजार गणी वधी गई छे। अने जो हजीए तमने लागतुं होय के स्वामी विवेकानंद जी नुं योगदान फक्त हिंदू धर्म माटे ज छे, राष्ट्र धर्म माटे नथी, तो थोड़ो वधारे अभ्यास करो। अरे अंग्रेजोए खुदे लख्युं छे के 1857 पछी जेटला क्रांतिकारीओने पकड्या एमना पासेथी स्वामी विवेकानंद जी ना फोटा मळता हता। हवे समझवानुं आपणे छे के आपणी संस्कृति शुं छे। विजय तन की घड़ी भर की दमक है, इसी संसार तक उसकी चमक है। भुवन की जीत मिटती है भुवन में, उसे क्या खोजना गिर कर पतन में। शरण केवल उजागर धर्म होगा, सहारा अंत में सत कर्म होगा, सहारा अंत में सत कर्म होगा।